કડવા ચોથ વ્રતની વિધિ. આસો માસની અંધારી ચોથનો દિવસ કડવા ચોથ કહેવાય છે. આ ફક્ત પરણેલી સ્ત્રીઓનું વ્રત છે. પોતાના પતિના સુખ સમૃદ્ધિ અને એની સુરક્ષા માટે આ વ્રત કરાય છે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ ઉપવાસ કરે છે. રાત્રે શિવ પાર્વતી અને ચંદ્રના દર્શન કર્યા પછી ચંદ્રને અર્ધ આપી ઉપવાસ છોડવો. આ દિવસે ભીની માટીમાંથી ગૌરીની મૂર્તિ બનાવી એની પૂજા પણ કરાય છે. વાર્તા. એકવાર અર્જુન તપસ્યા કરવા નીલગિરી પર્વત પર ગયા. પાંડવો પણ એક પછી એક વિપત્તિઓ આવવા માંડી. તેથી ગભરાઈને દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું. ભગવાન શ્રીકૃષ્ણ તત્કાલ આવ્યા એટલે દ્રૌપદીએ પોતાના દુઃખની ભગવાનને જાણ કરી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, એકવાર પાર્વતીજીએ પણ શિવજીને આ પ્રશ્ન કર્યો હતો. ત્યારે સદાશિવે પાર્વતીજીને કડવા ચોથનું વ્રત કરવાનું જણાવતા કહ્યું હતું કે એક ધર્મપરાયણ તથા ગુણવાન બ્રાહ્મણને ચાર પુત્રો અને એક સુશીલ કન્યા હતી. લગ્ન પછી આ કન્યાએ કડવા ચોથનું વ્રત કર્યું પણ ભૂખ સહન ન થતાં એને ચંદ્રના દર્શન કર્યા પહેલાં જ ભોજન કરી લીધું. ઉપવાસ તૂટતા એના પતિનું મૃત્યુ થયું. એ વિલાપ કરવા લાગી. એ વખતે ઇન્દ્રાણી પૃથ્વી પર ફરવા નીકળ્યા હતા. એમને બ્રાહ્મણ કન્યાનો વિલાપ સાંભળ્યો. તેથી એ એની પાસે ગયા અને આશ્વાસન આપ્યું. બધી વાત જાણી ઇન્દ્રાણી બોલ્યા, તે ચંદ્રને અર્ધ આપ્યા વગર ભોજન કરી લીધું એનું જ આ ફળ છે. આ સાંભળી બ્રાહ્મણી પશ્ચાતાપ કરવા લાગી. ઇન્દ્રાણીએ એને આ વ્રત કરવાની સલાહ આપી. એને પૂરી શ્રદ્ધાથી આ વ્રત પૂર્ણ કર્યું તો એનો પતિ સજીવન થઈ ગયો. શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, એ જ રીતે તું પણ આ વ્રત કર, બધું બરાબર થઈ જશે. ભગવાન શ્રીકૃષ્ણની વાત માનીને દ્રૌપદીએ આ વ્રત શરૂ કર્યું. પરિણામે પાંડવો પર એક પછી એક સંકટ આવ્યા તો પણ તેઓ વિજયી બન્યા. આ રીતે દ્રૌપદી દ્વારા કરાયેલું આ કડવા ચોથનું વ્રત સંપૂર્ણ સોહાગણ સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક કરે છે. આ દિવસે ગણપતિની આ વાર્તા પણ થાય છે. એક આંધળી દોશી હતી. એને એક પુત્ર હતો અને વહુ હતી. દોશી રોજ ગણપતિની પૂજા કરતી. તેથી એક દિવસ ગણપતિજી પ્રસન્ન થઈ પ્રગટ થયા અને કહેવા લાગ્યા, હે ડોશીમાં, માંગો એ આપું, હું તમારા પર પ્રસન્ન થયો છું. ત્યારે ડોશીમાં બોલ્યા, શું માંગવું એની મને શું ખબર પડે, વહુ દીકરાને પૂછીને પછી માંગીશ. ગણપતિજી માની ગયા. ડોશીએ વહુ દીકરાને પૂછ્યું તો બંને કહેવા લાગ્યા, આપને બહુ ગરીબ છે માટે ધન માંગી લો. ડોશીએ તો આખા ગામને પૂછ્યું. બધાએ પોતપોતાની રીતે સલાહ આપી. બીજા દિવસે ગણપતિજી આવ્યા અને ડોશીને કહ્યું, માંગી લો જે જોઈએ તે. ડોશીમાં બોલ્યા, મને 9 કરોડની માયા દો, નિરોગી કાયા દો, અમર સુહાગ દો, આંખનું અજવાળું દો, પૌત્ર અને પૌત્રી પરિવારનું સુખ દો, છેલ્લે મોક્ષ દો. ત્યારે ગણપતિજી બોલી ઉઠ્યા, ડોશીમાં, તમે તો બધું જ માંગી લીધું. ગણપતિજીએ હસતા હસતા ડોશીમાને બધું જ આપ્યું. કડવા ચોથના દિવસે સ્ત્રીઓ ગણપતિજી પાસે બધું માંગી લે છે અને મેળવે છે. કડવા ચોથનું વ્રત કરનાર દરેક સૌભાગ્યવતી બહેનોને તથા વ્રત સાંભળનારને દરેક ભાવિક ભક્તોને એક વાત ખાસ જણાવવામાં આવી છે કે યુટ્યુબ પર કડવા ચોથના જેટલા પણ વિડીયો મૂક્યા છે તેમાંથી મોટાભાગના વિડીયોમાં કડવા ચોથને કારતક માસના કૃષ્ણ પક્ષમાં આવે છે એવું કહેવામાં આવ્યું છે, જે સદંતર ખોટું છે. કડવા ચોથની સાચી તિથિ આસો માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ એટલે કે અંધારા પક્ષની ચોથે આવે છે. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું અને એ પ્રમાણે ઉજવણી કરવી. જય ગણેશ. કડવા ચોથના વ્રતની પૂજાની સામગ્રી: માં પાર્વતી, ભગવાન શંકર અને શ્રી ગણેશજીનો ફોટો, કાચું દૂધ, કંકુ, અગરબત્તી, સાકર, મધ, પુષ્પ, શુદ્ધ ઘી, દહીં, મહેંદી, મીઠાઈ, ગંગાજળ, ચંદન, ચોખા, સિંદૂર, મહેંદી, ચૂંદડી, સૌભાગ્યવતીનો સામાન, ચડવું, દીવો, દીપક, ઘઉં, દરેલી ખાંડ, પાણીનો લોટો, ગૌરી બનાવવા માટે પીળી માટી, લાકડાનું આસન, છીની વગેરે સામગ્રી તૈયાર રાખવી.